હાલ છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક નું 350મું વર્ષ ચાલી રહ્યું છે. આ પ્રસંગે ગણેશ ઉત્સવ દરમિયાન સરસ્વતીનગર વિજલપુર નસવાડી ખાતે રહેતા કલાકાર જીતુ જાદવ દ્વારા નકામી વસ્તુમાંથી બનાવેલા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની પ્રકૃતિ લોકોમાં આકર્ષણ ગણેશજીનું પર્વ અને શિવાજી મહારાજ રાજ્યાભિષેકનું 350મું વર્ષ આ બંને પર્વ એક સાથે ઉજવવાના હેતુથી વિજલપુરના કલાકાર જીતુ જાદવ તથા પુત્ર દ્વારા નકામી વસ્તુમાંથી બનાવેલી છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેકની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રતિકૃતિ જૂના પૂંઠા, પસ્તી, પૂંઠાના પાઇપ, સુતરાઉ, દોરી, વોટર કલર વગેરે વસ્તુમાંથી સ્વહસ્તે આ પ્રતિકૃતિ બનાવી છે. જીતુ જાદવ છેલ્લા 21 વર્ષથી એમના ઘરે શ્રી ગણેશજીની સ્થાપના કરે છે અને દર વર્ષે આકર્ષક શૈક્ષણિક અને ઐતિહાસિક કલાકૃતિઓ બનાવે છે. જીતુ જાદવ ચિત્રકાર, રંગોળી કલાકાર, ગ્રાફિક અને વેબસાઇટ ડિઝાઇનર છે. ધોરણ 8માં ભણતા તેમના પુત્ર વેદાંત જાદવે પણ આ પ્રતિકૃતિ બનાવવામાં મદદ કરી હતી. આજની પેઢી આપણો ભવ્ય ઇતિહાસ ભૂલી ન જાય અને આપણી ભવ્ય પરંપરા આજની પેઢી યાદ રાખે આ સૂચક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઐતિહાસિક અને શૈક્ષણિક માહિતીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. શાળાના શૈક્ષણિક પ્રોજેક્ટ માટે આ મોડેલ એક અભ્યાસનો વિષય છે. ડેકોરેશનમાં વધુ પૈસાનો ખર્ચ કરવો એના કરતાં ઓછા ખર્ચમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ આવું અદ્ભુત સર્જન કરી શકાય છે એનો આ સુંદર નમૂનો છે. આ કલાકૃતિ બનાવવામાં કલાકારને 7 દિવસનો સમય લાગ્યો હતો. જીતુ જાદવે આ અગાઉ ચંદ્રયાન, અયોધ્યા, શ્રીરામ મંદિર વગેરે પ્રતિકૃતિ બનાવી ચૂક્યા છે, તેમજ એપીજે અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરે મહાનુભાવોની રંગોળી પણ બનાવી ચૂક્યા છે. તદુપરાંત આ કલાકારે ફક્ત ચાના ઉપયોગથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું પેઇન્ટિંગ પણ બનાવ્યું હતું. અલ્પેશ કેશવ, જેડેસ્ટીવી, નવસારી. હોય છે એ બધું હું બનાવું છું અને છેલ્લા 10 વર્ષથી નીત નવા જે ઇતિહાસ ભૂલાઈ ગયેલો છે એને હું મારા ગણપતિ સ્થાપનાના દરમિયાન ઉજાગર કરું છું કે જેથી આવનારી પેઢીને ખબર પડે કે આ વસ્તુ શું છે અને આ કેમ બનાવવામાં આવ્યું છે. અને આ દર વર્ષે હું જે કંઈ બનાવું છું એ ઇકો ફ્રેન્ડલી હોય છે, નકામી વસ્તુમાંથી હોય છે, બનાવેલું હોય છે, કે કાગળ છે, પૂઠા છે અને જે હાર્ડબોર્ડ છે કે પાઇપો છે. પાઇપો એટલે પૂઠાના પાઇપ, પ્લાસ્ટિક નહીં, નો પ્લાસ્ટિક, નો થર્મોકોલ, ફક્ત ઇકો ફ્રેન્ડલી વસ્તુમાંથી હું બધું બનાવું છું. અને એ વસ્તુ કે સબ્જેક્ટ કે વિષય હું એવો પસંદ કરું છું કે જે કદાચ આજના યુવાનો ભૂલી ગયેલા હોય કે કોઈને ખબર ના હોય. તો આ વર્ષે પણ હું એ પ્રકારનો એક નવો કોન્સેપ્ટ કે નવો વિચાર લઈને આવ્યો છું. અને તે વિચાર એવો છે કે આજથી 350 વર્ષ પહેલાં શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો રાયગઢ કિલ્લા ઉપર. એ 6 જૂન 1674ના દિવસે આજથી 350 વર્ષ પહેલાં થયો હતો. અને એનું જે પ્રસ્તુતિકરણ છે મેં અત્યારે અહીં કર્યું છે કે ત્યારે કેવો માહોલ હતો અને રાજ્યાભિષેક કેવી રીતે કરવામાં આવ્યો હતો એની મેં ઝાંખી કે